નમસ્કાર દર્શક ઉત્સવમાં આજે તમારી સાથે જોડાઉં છું ત્યારે મને એક અનેરો આનંદ છે કારણ કે ઉત્સવ હોય તે આનંદ હોય અને આનંદ પણ કેવા પ્રકારનો કે જેમાં નિર્ભેળ સાતત્ય હોય દર્શકનું સાહિત્ય આખું દર્શકનું સાહિત્ય આપણને આવો નિર્ભેળ આનંદ પૂરો પાડે છે મને અત્યારે એ વાતનો વિશેષ આનંદ છે કે નવજીવન દર્શક ઉત્સવ ઉજવી રહ્યું છે અને દર્શકના નવ પુસ્તકો નવા રંગરૂપ સાથે આપણી સૌની સામે આવી રહ્યા છે ત્યારે મારે તમારી સાથે આજે દીપ નિર્વાણની વાત કરવી છે દર્શકે આપણને જે સાહિત્ય આપ્યું છે એ ક્લાસિક કહી શકાય એ પ્રકારનું સાહિત્ય છે અંગ્રેજી ભાષાના બહુ મોટા ગજાના વિવેચક એવા ટીએસ એલિયટે ક્લાસિક એટલે પ્રશિષ્ટ કૃતિ કોને કહેવાય એની એક સરસ વ્યાખ્યા આપી છે એણે કહ્યું છે કે પ્રશિષ્ટ કૃતિ જે હોય જે ક્લાસિક હોય ઇટ ઇઝ ધી પ્રોડક્ટ ઓફ મેચ્યોર માઇન્ડ મેચ્યોર સિવિલાઇઝેશન એન્ડ મચ્યોર લેંગ્વેજ આટલે ત્રણે ત્રણ વસ્તુ મેચ્યોર કહી છે મેચ્યોર સિવિલાઇઝેશન દીપ નિર્વાણમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ એટલે પહેલાં જ વાક્યથી આપણે આમ સાબદા થઈને પ્રવેશવું પડે કારણ કે એક એક પ્રકારની ભારતીય સંસ્કૃતિની ઓરામાં આપણે પ્રવેશીએ છીએ બીજું મેચ્યોર લેંગ્વેજ એની જે ભાષા છે એટલી મજાની છે કે આપને ગુજરાતી હોવા પર ગર્વ થઈ જાય કે વાહ મારી ભાષામાં આટલું સરસ સાહિત્ય રચાયું છે અને મેચ્યોર માઇન્ડ દર્શક મને અત્યારે અંગ્રેજીની જે વાત કરી એની સાથે સાથે હિન્દી ભાષાના એક ઉમદા ઉપન્યાસકાર કમલેશ્વરની વાત યાદ આવે છે કમલેશ્વર કહે છે કે જિન નસ્લો કો સૌંદર્ય ક્યાં હૈ પતા નહીં હે વો નસલે બીમાર સૌંદર્ય કોઈ અંતિમ સૌંદર્ય સમજ લેતી હૈ દીપનિર્વાણ આજે આપણી સાથે એક નવા રંગરૂપ સાથે આવી રહી છે ત્યારે આ વાત વિશેષ રૂપે પ્રસ્તુત છે કારણ કે ગુજરાતી ભાષાની દરેક પેઢી પાસે દીપનિર્વાણ પહોંચવું જોઈએ એટલા માટે પહોંચવું જોઈએ કે આપણી ભાષાનું જે ઉત્તમ સાહિત્ય છે ઉત્તમ સૌંદર્ય છે એ સૌંદર્ય જો આપણે જાણીએ નહીં તો આપણી પાસે જે સાહિત્ય આવે આપણે એને જ ઉત્તમ માની લઈએ અને આ મેચ્યોર માઇન્ડના જે પિતામહ છે એવા દર્શક કોણ દર્શક એટલે કોણ એનું નામ તો મનુભાઈ પંચોળી છે પણ એનું ઉપનામ છે દર્શક એ મજાનું છે તમે જો ડિક્શનરીમાં જોશો તો દર્શકનો અર્થ થાય જે દેખાડે તે દર્શક દીપ નિર્વાણમાં આજે આપણે જે વાત કરવી છે એમાં દર્શક આપને એવી એવી વસ્તુઓ દેખાડે છે કે જે કદાચ જો આપણે ન વાંચીએ તો આ જીવન ત્યાં સુધી પહોંચી જ ના શકીએ તો આવા દર્શકની આપણે જ્યારે વાંચીએ ત્યારે એક પ્રકારનો જાદુ અનુભવાય છે આ જાદુ કેવો છે તો આપણે જ્યારે ઇતિહાસની વાત કરીએ તો એક પ્રકારની રુષ્કતા અનુભવાય શુષ્ક લાગે આપણે ઇતિહાસની તવારીખો એના પાત્રો એ યુદ્ધો એ બધું શુષ્ક લાગે પણ જ્યારે કોઈ નવલકથાકાર દર્શક જેવા સમર્થ સાહિત્યકાર એને હાથમાં લે છે એટલે એને એટલું સરસ લડાવે છે કે એમાં આવતા પાત્રો આપણને એમ લાગે કે હમણાં અહીંથી સીતા અને શકુંતલાની વારસદાર એવી સુચરિતા પસાર થાય છે જેનામાં પૌરુષ્ય અપાર ભર્યું છે એવો આનંદ પસાર થાય છે જેનામાં માનવ સહજ મર્યાદા છે જે આ નવલકથાનો એન્ટી હિરો છે એવો સુદત પસાર થાય છે સર્જકોમાં આપણે જોયું છે કે કેટલાક સર્જકો જન્મજાત ગિફ્ટેડ હોય છે નો ઇનેટ ગિફ્ટ કહીએ છીએ આપણે કેટલાક અભ્યાસ નિષ્ઠાથી સર્જક બનતા હોય છે પણ દર્શકમાં આ બંનેનું સાયુજ્ય છે દર્શક ગિફ્ટેડ સર્જક છે તપશ્ચર્યા કહી શકાય એ કક્ષાની એમની અભ્યાસ નિષ્ઠા છે એટલું જ એમનું વાંચન છે અને સામાન્ય જન સાથેનો એનો આજીવન ઘરોબો છે એ એમની નવલકથાઓમાં સાતત્ય રેડે છે તો દર્શકની આ દીપ નિર્વાણ જ્યારે આપણે વાંચીએ સમજીએ ત્યારે એક ભૂમિકા નાનકડી એવી છે કે દર્શક એ ઇતિહાસના અભ્યાસી તરીકે પ્લુટાર્કનું લાઈવ્સ નામનું પુસ્તક વાંચતા હતા અને એમાંથી એને આ નવલકથાનું એક વિચાર બીજ એક કથા બીજ મળે છે શું કથાબીજ છે તો કે બે મિત્રો છે અને બંનેને એક સ્ત્રી સાથે પ્રેમ થાય છે અને બંનેને આ પ્રેમના લીધે થઈને જે વિખવાદ સર્જાય છે એ વિખવાદ આજીવન બંનેના રાજનૈતિક જીવનમાં કેવો કલહ ઊભો કરે છે કેવી કોન્ફ્લિક્ટ્સ ઊભી કરે છે એ વિચારબીજને દર્શક ભારતીય પ્રાચીન ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિ છે ગણરાજ્યોની સંસ્કૃતિ છે એમાં રોપે છે એમાં એ ગુજરાતી ભાષાના જે તત્સમ શબ્દાવલીઓ છે જે માધુર્ય છે એના ખાતર પાણી દ્વારા એ વિચારબીજને અંકુરિત કરે છે અને જે આખો આપણા માનસપટ પર જે દ્રશ્યાવલીઓ ઊભી થાય છે અને જે મજા આવે છે એ આપણને મેં જે કહ્યું એમ સાતત્યપૂર્ણ આનંદ આપે છે દર્શક આની પ્રસ્તાવનામાં જ બહુ સરસ વાત લખે છે અને ટાગોરને ટાંકે છે શું કહે છે ટાગોર એમ કહ્યું છે કે ગ્રીસ અને ભારતીય સંસ્કૃતિ વચ્ચે કેવી તુલના છે તો ગ્રીકની સંસ્કૃતિ એ ઈંટ અને ચૂનાની વચ્ચે એના પારણામાં ઉછરેલી સંસ્કૃતિ છે જ્યારે ભારતની સંસ્કૃતિ છે એ વનોમાં વૃક્ષોની છાયામાં ઉછરેલી સંસ્કૃતિ છે એટલે એકે શક્તિની ઉપાસના કરી એની સામે ભારતે સરસ્વતી અને શ્રીની ઉપાસના કરી તો આ નવલકથામાં જો એક વસ્તુ પર આપણે આંગળી મૂકવી હોય તો એમ કહી શકાય કે ભારતીય દર્શનો આપણે જે ભારતીય સંસ્કૃતિનું ગૌરવ કરીએ છીએ એણે

એના કણે કણમાં વાસ કરતી હોય એવા ગણરાજ્યો એટલે મૂળ તો ત્રણ વાત છે એક છે માલવ એક છે કઠ અને ત્રીજું જે છે છે એ બ્રાહ્મણક આમાં જે બ્રાહ્મણક ગણરાજ્ય છે થોડી આપણે વાર્તા વિશે વાત કરીએ આખી વાર્તા હું નહીં એટલા માટે કહું કારણ કે એ તમારે જાતે આ નવલકથામાંથી પસાર થઈને એને ચાખવાની છે ચાવવાની છે પચાવવાની છે અને એ રીતે આખી આખી વાર્તા આત્મસાત કરવાની છે અને માણવાની છે બ્રાહ્મણ ગણરાજ્યના જે ગણાધીશ એવા આત્રેય નામના એક વ્યક્તિ અને આત્રેય વ્યક્તિની પુત્રી એટલે ગૌતમી આ ગૌતમીને કઠગણના એક યુવક સાથે પ્રેમ થાય છે બંને આત્રેય પાસે લગ્નની પરવાનગી માટે જાય છે પણ આત્રેય કેટલીક શરતો મૂકે છે પણ જે ગણમાંથી આવે છે પેલો યુવક એ યુવક શરતોને આધીન થવાની ના પાડે છે એટલે પેલી ગૌતમી જે છે એ પિતા અને પ્રેમી બંનેને વિનવે છે પણ બંનેમાંથી એક પણ નીચું નમવા તૈયાર નથી એટલે અંતે ગૌતમી નક્કી કરે છે કે એને પ્રેમી સાથે જવું અને ગૌતમી અને એના પ્રેમી દેવહૂતિ એ બંને એક રાત્રે અદૃશ્ય થઈ જાય છે અને લગ્ન કરી લે છે આ લગ્ન બાદ એમને એક સંતાન થાય છે એનું નામ છે આનંદ જે આપણી ભાષામાં નવલકથાનો હીરો છે આ આનંદનો જન્મ થાય છે અને એ સમય દરમિયાન એના જે પિતા જે છે એને બૌદ્ધ ધર્મમાં જે આસ્થા છે એ આસ્થામાં એ વધુ આગળ આધ્યાત્મિક એક યાત્રાએ નીકળી પડે છે અને સંન્યાસ લે છે એટલે સંન્યાસ લીધા પછી એનું નામ છે શીલભદ્ર આ બાજુ ગૌતમી એ એકલા હાથે આનંદનો ઉછેર કરી રહી છે અને આ ઉછેરમાં ખૂબ એને કષ્ટી પડે છે અને એટલે એ દેવહુતિના મિત્ર એવા મહાકાશ્યપ એમને ત્યાં આ દીકરાનું લાલનપલન કરવા આવે છે નંદીગ્રામ વળી અહીંયા દસ વર્ષ આનંદ રહે છે અને ત્યાં સમાચાર આવે છે કે શીલભદ્ર જે સંન્યાસી થયા છે એમની તબિયત બરાબર નથી એટલે એની માતા ગૌતમીને એમ થયું કે મારે એમની સેવા ચાકરી કરવા જવું જોઈએ પણ એક સંસારી સ્ત્રી તરીકે એક સંન્યાસીની સેવા કેવી રીતે થાય જો આ સાંસ્કૃતિક મૂલ્યો વચ્ચે એવા સરસ વણાતા જાય છે અને જે ભારતીય સંસ્કૃતિએ સ્ત્રી શક્તિની જે ઉપાસના કરી છે એમનામ નથી કરી એ દર્શક સમજાવે છે એટલે ગૌતમી પણ શિલભદ્રની સેવા કરવા માટે સંન્યાસ લે છે અને એનું નામ પડે છે આર્યા સુવ્રતા અને હવે આનંદની ચાકરી કોણ કરે આનંદને કોણ મોટો કરે એટલે આનંદને પોતાના પિતા એટલે આત્રેય પાસે લઈ જવામાં આવે છે આત્રેય એને મોટો કરે છે પછી આત્રેયને એમ થાય છે કે આ તો બરાબર એકદમ આ ગણાધીશ બની શકે એવો યુવાન છે સેનાપતિ બને છે પણ એની વિશેષ તાલીમ માટે એને પોતે જ્યાં ઉચરો છે ત્યાં એને મોકલે છે અને મહાકાશ્યપને મળવા આવે છે ચરક મહાકાશ્યપ પાસે આનંદ ચિકિત્સા શાસ્ત્ર સમજવા માટે આવે છે એને એ ભણવું છે એને સમજવું છે મહાકાશ્યપની દીકરી છે જેનું નામ છે સુચરિતા આપણી આ નવલકથાની જેને કહેવાય છે હિરોઈન છે અને બંને એકબીજાને જે મળે છે પહેલી જે નજરે અને જે શ્રૃંગાર રસ આપને અનુભવાય છે અને પછી દર્શકની જે ભાષા છે એ જે ભાષાનું ઔચિત્ય છે એમાં આપણને એ બંને પાત્રો પ્રત્યે રીતસરનો પ્રેમ થઈ જાય આપને એમના પ્રત્યે માન થઈ જાય એ પ્રકારનો એ દ્રશ્ય છે આ બાજુ આ મહાકશ્યપના જગ્યાએ એક બીજો વિદ્યાર્થી ભણે છે જેનું નામ છે સુદત સુદત પણ ભણી રહ્યો છે હવે સુદતની વિશેષતા એ છે કે એ આ નવલકથામાં દર્શક એને બહુ ઉમદા કલાકાર તરીકે એમનું સર્જન કરે છે એ આ સાન્થાગારને નિર્વાણગીરી ઉપર એક બહુ સરસ શિલ્પ રચી રહ્યો છે આ સુદતને સુચરિતા ગમે છે સુચરિતાને પણ ખબર છે કે સુદત્તને પોતે ગમે છે એટલે નિર્વાણગીરી ઉપર પદ્મ પાણીનું નામનું એક શિલ્પ બનાવે છે ત્યારે સુચરિતા એને વચન આપે છે કે જો તારું શિલ્પ ભગવાન મહાકાશ્યપ સારું કહેશે તો તું મારી પાસે ગમે તે માગી શકે છે સુચરિતાને બરાબર ખબર છે કે આ માગશે તો મારો હાથ જ આ રીતે વચન આપે છે એવામાં આનંદની એન્ટ્રી થાય છે હવે આનંદ પણ એકદમ આજની ભાષામાં હેન્ડસમ યુવાન આપણો હીરો છે એના વ્યક્તિગત ગુણો પણ બહુ જ સરસ છે સેનાપતિ અને બ્રાહ્મણક ગણના જેટલા બધા ગુણો છે શૂરવીરતા એ આવીને તરત જ પેલા ધરોમાં નાવા જાય છે ત્યાં મગર સાથે યુદ્ધ કરે છે અને મગરને મારી નાખે છે સુચરિતા ખૂબ જ પ્રભાવિત થાય છે એના ગુણોથી અને એના મનમાં આનંદ પ્રત્યે કુણી લાગણી જન્મે છે હવે શું કરવું એક પ્રણય ત્રિકોણ રચાય છે બીજી વાત એક સરસ થાય છે અને મારે સીધા તમને નવલકથામાં લઈ જવા છે કે આનંદ મહાકાશ્યપના વિદ્યાર્થી બની શકે કે કેમ એના માટે એની પાત્રતા સાબિત કરવાની છે અને એના માટે એક પરીક્ષાનું આયોજન થાય છે અને પરીક્ષામાં એને કેટલાક પ્રશ્નો પૂછાશે અને આનંદ એના જવાબ આપશે આ પરીક્ષા કોણ લેશે તો કે શું ચરિતા સુચરિતા આગલી રાત્રે આનંદને કહેવા આવ્યું હોય છે કે આવતીકાલે તારી પરીક્ષા છે પણ આનંદ એને રોકે છે કે જો એ તારા ધર્મમાં આવતું હોય કે પરીક્ષાની બધી માહિતી મને તો અગાઉથી આપી દે તો તું મને આપી દે નેતર તારે ન આપવી જોઈએ જો આનંદની કેટલી ખુદ્દારી છે એટલે સુચરિતા એને કશું જ કહેતી નથી અને બીજા દિવસે કેટલાક પ્રશ્નો પૂછાય છે મારે આ સીધો જે સંવાદ તમારી સામે વાંચવો છે તમને ખ્યાલ આવશે કે દર્શકે આપણી આખી ઉપનિષદની પરંપરાને કેટલી નજાકત થી કેટલી હળવાશ થી અને છતાં આપણી સામે રજૂ કરી છે એ એને એક પછી એક પ્રશ્ન પૂછે છે અને કેવા પ્રશ્નો સહજ છે મજાના છે તમે પણ વિચારો આ પ્રશ્ન વિશે સીધો જ પ્રશ્ન પૂછે છે કે માર્ગ કયો છે આનંદ જવાબ આપે છે ઉપાસના એક જ શબ્દોનો છે પણ એક જ શબ્દમાં આખી જે પરંપરા આવે છે કે તમે કોઈ પણ માર્ગ પર નીકળો એ જ્યાં સુધી ઉપાસના બનતું નથી ત્યાં સુધી તમને એનો સર્વશ્રેષ્ઠ આનંદ કે તૃપ્તિનો અહેસાસ થતો નથી આગળ પૂછે છે સ્થાન કેવું છે આનંદ કે છે ખબર નથી તો વચ્ચે સુદત બોલે છે તે ન ચાલે સુચરિતાએ પિતા સામે જોયું એ મૂંગા રહ્યા જાણે કે કહેતા હોય ને કે પરીક્ષક તું છે સુચરિતાએ ફરી નથી તે જ સત્યવાણી છે આચાર્યની આંખોમાં સંતોષ દેખાયો એમનું માથું ડોલ્યું શ્રેષ્ઠ કોણ સ્થાનનો અધીશ સ્થાન જોયા વિના અધીશ વિશે નિર્ણય ક્યાંથી બાંધ્યો અંતઃપ્રેરણાથી સગુણ કે નિર્ગુણ ક્યું સારું આમ તો આખી ભારતીય દાર્શનિક પરંપરાનો આ પાયાનો પ્રશ્ન છે કે સગુણ કે નિર્ગુણ સારું કયું અને આનંદ જે જવાબ આપે છે એ પણ આપણી પરંપરાનો જવાબ છે આનંદ કહે છે જેને જે રૂચે તે આપણે અત્યારે ઇન્કલુઝિવ ઇન્ડિયાની વાત કરીએ છીએ સેક્યુલર ઇન્ડિયાની વાત કરીએ છીએ ત્યારે આ આજથી કેટલા વર્ષો પહેલાંની વાત છે ત્યારનો આ વિચાર છે સમાવિષ્ટકારી જે વિચાર છે એમાં દર્શકની એક કેળવણીકાર તરીકેની દ્રષ્ટિ આપણે પામી શકીએ છીએ આપણે ત્યાં ઈશ્વરવાદી અને નિરીશ્વરવાદી સાથે રહી શકે આપણે ત્યાં દ્વૈત અને અદ્વૈતની ચર્ચા થાય વાત થાય વિવાદ થાય સંવાદ થાય પણ સંઘર્ષ ન થાય આપણે એ નદીના વારસદારો છીએ અને દર્શક આપણે આ નદીનું પાણી દીપ નિર્વાણમાં ઘૂંટડે ઘૂંટડે આપણને પાય છે આગળ કે આ સગુણ કે નિર્ગુણ એમાંથી બંનેમાંથી સાચું કયું આનંદ કે છે બંને સુદત વચ્ચે કંઈક બોલવા જતો હતો તેને મહાકાશ્યપે હાથ ઊંચો કરી અટકાવ્યો હવે જોજો સુચરિતા પૂછે છે પાપ ક્યાં રહે છે આનંદ કે છે અંતરમાં આનંદના બધા જવાબો ટૂંકા છે જ્યારે માણસ ટૂંકા અને સીધા જવાબ આપે એનો અર્થ એમ થાય કે માણસ પ્રખર બુદ્ધિશાળી છે અને એનું વ્યક્તિત્વ થોડુંક ફિલોસોફર ટાઈપનું છે કારણ કે જો તમે સતત આ પ્રશ્નો વિશે ના વિચારતા હો તો તમારા જહેનમાં તમારા અંતરમાં આવા જવાબો ના નીકળે કે છે આગળ સુચરિતા પૂછે છે સૌથી મહાન સત્ય કયું આનંદ કે છે નવજીવન નવજીવન જેથી એનાથી મોટું કોઈ સત્ય નથી આપણે અહીંયા પહોંચીએ ત્યારે આપણે એક એક પ્રકારની એક દિશા અને ઇંગિત એવું મળે છે કે શક્ય છે આ નવલકથામાં રાજકીય ઉથલપાથલો થશે કદાચ યુદ્ધો પણ થશે પણ અંતે સારાવાના થશે કારણ કે અહીંયા આનંદ કહે છે કે અંતિમ સત્ય તો મહાન સત્ય તો નવજીવન છે તો જ્યારે દર્શક મહાન સત્ય તરીકે નવજીવનને આલેખતા હોય તો એ સત્ય સુધી તો પહોંચવું પડશે પછી પૂછે છે કે મૂર્ખ કોણ જે છે વાતને હળવી કરે છે અને પેલો પણ બરાબર એની આંખોમાં પામીને જવાબ આપે છે કે હું એ શર્માઈને કહે છે કે મૂર્ખ હું સાધુ સાધુ મહાકાશે આશીર્વાદ આપ્યા આકાશમાં તારા કેટલા મહાસાગરના બિંદુ જેટલા ત્યાગ ને ભોગના લક્ષણ શું વચ્ચે વચ્ચે દર્શક રોકી શકતા નથી પોતાની પોતાનામાં રહેલું જે દર્શન છે એને આપણી સૌ સાથે વહેંચવામાં દર્શક આમ રોકી શકતા નથી એટલે વચ્ચે પાછી ઉપનિષદની વાત આવે છે કે ત્યાગ અને ભોગના લક્ષણ શું આનંદ કે છે પહેલા વેદના ને પરિણામે પ્રસન્નતા તે ત્યાગ પેલા વેદના જેને આપણે શ્રેયનો માર્ગ કહીએ છીએ કે પેલા આપણે વેદના કરે પીડા આપે ખૂબ આપણે ગમે નહીં કંટાળો આવે પણ અંતમાં આપણે પ્રસન્નતા આપે તે ત્યાગ પહેલા માધુર્ય ને અંતે ક્ષીણતા તે ભોગ પેલા ખૂબ મજા આવે આપણને જો એક ભાવક તરીકે આવી નવલકથાઓ આપણા જીવનની સૂક્ષ્મ કેળવણી કરે છે ને એટલા માટે દીપ નિર્વાણ જેવી નવલકથા આપણા ઘરમાં હોય એ એક પ્રકારની પારિવારિક જરૂરિયાત છે આગળ કે છે બાહ્ય સૃષ્ટિનું રહસ્ય શું આનંદ કે છે લીલા માયા કોને કહો છો હું ઉત્તર દેવા માટે બાળક છું સૂર્યના કિરણો કેવા મનોહર છે આનંદ કે છે તમારી વીણાના વાળ જેવા આમાં આનંદ આખી પ્રશ્નોત્તરીમાંથી હટી અને સુચરિતા પર ફોકસ થઈ ગયો લાગે આપણે કારણ કે એની અંદર પણ એના પ્રત્યેનો જે પ્રેમ છે એ જાગ્યો છે આવો આ બંને વચ્ચેનો પ્રેમ છે આ વાત સુદતને બિલકુલ ગમતી નથી પણ સુચરિતા એ વચને બંધાય છે હવે સુચરિતા મૂંઝાય છે મનમાં મંથન ચાલે છે કે શું કરવું એવામાં ચારુદત્ત નામના એક બૌદ્ધ સાધુનો પરિચય થાય છે અને એને પોતાની વાત કે છે કે મારે શું કરવું જોઈએ આમાં એટલે એને રસ્તો બતાવે છે કે તું એક કામ કર ને તું દીક્ષા લઈ લે મહાકાશ્યપ પણ એ વાતમાં સૂર પુરાવે છે આપણે આમ જરા ઝટકો લાગે કે ક્યાં બરાબર બધું લવ સ્ટોરી સરસ ચાલતી હતી અને દીક્ષાની વાત આવે છે એટલે ચારુદત્ત અને આનંદના જે માતાશ્રી છે જેને પણ દીક્ષા લીધેલી છે એવા આર્યા સુવ્રતા પાસે આ દીક્ષા લે છે હવે દેશવટો પામેલો સુદત્ત સુદતની આ વાતની જાણ જ નથી એ તો દેશવટોથી પાછો આવે છે ત્યારે કેશ વિહોણી આમ સાધ્વી જેવી લાગતી એ સુચરિતા કહે છે કે ભાઈ સુદત શું કહે છે કે ભાઈ સુદત્ત મારી શક્તિ પ્રમાણે માગી લો હવે સુદત શું માગે સાધ્વી પાસે સુદતને ખૂબ ક્રોધ આવે છે એ ગુસ્સે ભરાય છે અને એ ત્યાંથી જતો રહે છે બીજી બાજુ આખી નવલકથાના બીજા ચરણમાં જયારે જઈએ છીએ ત્યારે આપણે એક નવા પ્રકારના વિશ્વમાં લઈ જાય છે દર્શક તક્ષશિલામાં ત્યાં ગ્રીકનું રાજ્ય સામ્રાજ્ય છે મેનેન્દ્ર આવ્યો છે અને ત્યાં ઋષિ એલ છે ત્યાંના આચાર્ય છે અને સરસ બધાને વિદ્યાનું પાન કરાવી રહ્યા છે હવે એ ગણરાજ્યો પર હુમલો કરવાની તૈયારીમાં છે અહીંથી મહાકાશ્યપ આનંદને મોકલે છે કે તું જા એની એની બધી રણનીતિઓ શું છે એ સમજી આવ એ બધી ઘણી બધી બધી આખી યાત્રા સરસ ચાલે છે આનંદની યાત્રા પણ જબરજસ્ત છે અને ઋષિ એલનું જે પાત્ર જે છે આપણે અત્યાર સુધીમાં આપણી રામાયણ મહાભારત ઉપનિષદોમાં જે ઋષિઓ વિશે સાંભળ્યું છે એને જો તમારે સાક્ષાત એમને જોવા હોય તો દીપ નિર્વાણમાં એમની પાસે બેસવું પડે કેવા અદભુત એના વ્યક્તિત્વના ગુણો છે અને કેવી રીતે એ ભણાવે છે જીવન કેળવણી કેટલી સરસ કરે છે બીજી બાજુ મગધ સામ્રાજ્ય મોટું થાય છે અને હવે મગધનો પણ રસ પડે છે આ ગણરાજ્યોને પોતાનામાં વિલીન કરવાનો એટલે દીપ નિર્વાણ શબ્દ છે એમાં દીપ એટલે એક ગણરાજ્ય એટલે આમ તો કથા તો આ બધા ગણરાજ્યોનું કેવી રીતે આ દીપક ઓલવાયા ટમટમતા નાના નાના ગણરાજ્યો કેવી રીતે મગધ દ્વારા ઓલવાયા એની વાત છે મૂળ ઇતિહાસમાં તો એમ થાય છે પણ દર્શક જરાક સૌના સારાવાના થશે એવા એક હેપી એન્ડિંગ તરફ લઈ જાય છે ને આખીમાં નવલકથામાં જ્યારે યુદ્ધ થાય છે એ યુદ્ધના અંતે જે પોટિક જસ્ટિસ દર્શક એવી રીતે લાવે છે કે આનંદે જે છે એ મગધ સમ્રાટને કિડનેપ કર્યા છે એને એને બંદી કર્યા છે અને પછી શરત મૂકે છે એના કુંવર સામે હિન્દુ પાસે કે જો તમારે અમને છોડાવવા હોય તો મગધની સેનાને ગણરાજ્યમાંથી ખસેડો તો જ અમે એને છોડશું નહીતર અમે સમ્રાટને મૈનેન્દ્રને વેચી દઈશું એટલે એમ ઇન્દુકુમાર મહાકાશ્યપ શીલભદ્ર બધાની એક વિષ્ટિ દ્વારા બધાની એક એક પ્રકારની સમજણ દ્વારા આખી વાત જે છે એનો નિવાડો આવે છે અને છેલ્લે આ બધા ગણરાજ્યો છે એને જે નુકસાન થયું છે એની ભરપાઈ પણ મગધ રાજ્ય કરશે એવું ઠરાવવામાં આવે છે અને લવણ દ્વીપમાં હવે નવા ગણરાજ્યો સ્થપાશે એવી એક સુંદર આશા સાથે આ નવલકથા એક રીતે એની વાર્તા પૂરી થાય છે પણ વચ્ચે વચ્ચે મેં જે અગાઉ કહ્યું દર્શક આપણને જે દેખાડે છે નાન્યની બાબતો એટલી સુંદર છે કે આપણે એ મિસ કરવી જ ના જોઈએ એ ગુજરાતી તરીકે આપણને ગૌરવ થઈ શકે એવી એવી વાતો આમાં સરસ છે એક બે ઉદાહરણો આપણે જોઈએ કે આ વાર્તામાં દર્શકે કેટલી સરસ વાતો એમાં મૂકી છે કે આપણને એમ થાય કે આ દર્શક આટલું ઝીણું જોતા હશે અને કદાચ એટલે જ એનું નામ જે છે એ દર્શક છે ત્રણ બાબતો ખાસ આમાં આપણને આમ આપને એમ થાય કે આ વાત દીપનિર્વાણ સિવાય કદાચ આપણે સમજી જ ના શક્યા હોત પહેલી વાત જે પહેલી વાત છે એ છે આ નવલકથાનું ભાષાનું ઔચિત્ય કદાચ શરૂઆતમાં તમને આ ભાષા થોડી સંસ્કૃતને વધારે મળતી ભળતી એવી લાગે શક્ય છે તમારે ભગવદ્ ગૌ મંડળ કે કોઈ શબ્દકોષનો સહારો લેવો પડે પણ એ જે તમારો પુરુષાર્થ છે એ ક્યારેય યળે નહીં જાય એ એની એની ગેરંટી છે કારણ કે એટલી સરસ ભાષામાં દર્શક દરેક વાત કરે છે કે આપણે એમ થાય છે કે વાહ હું આવી ગુજરાતીમાં જન્મું છું કે જન્મી છું સૌંદર્ય દ્રષ્ટિ તો બધા પાસે હોય પણ એ સૌંદર્ય દ્રષ્ટિને ખમી શકે એવી ભાષાનું નિર્માણ કરવું ત્યાં એ જે માઇન્ડ છે એ એ મેચ્યોરિટી માગે છે એટલા માટે દર્શક એવી ભાષામાં પ્રયોજે છે જે કદાચ આપણા માટે આજે નવી હોય અને દરેક પાત્રના નિર્માણમાં એ પછી શિલ્લભદ્ર હોય આર્યવ્રતા આર્યા સુવ્રતા હોય મહાકાશ્યપ સુદત્ત આનંદ સુચરિતા કે મેનેન્દ્ર હોય એની પ્રેમિકા કૃષ્ણા હોય એ પણ એક મળવા જેવું પાત્ર છે કે જે જે એક જ એવું પાત્ર છે કે જે એકદમ શૌર્યપૂર્ણ રીતે આખી આ યુદ્ધમાં સરસ રીતે પોતાની એક ભૂમિકા ભજવે છે તો એક ભાષાની મીઠાશ સમજવા માટે માણવા માટે દીપ નિર્વાણ જે છે એ આપણને ખૂબ જ ખૂબ જ મદદ કરી એવી કૃતિ છે બીજું છે આપણા સાંસ્કૃતિક આદર્શો ભારતીય સંસ્કૃતિની આપણે જે વાહવાહી કરીએ છીએ એના કેટલાક સીમાચિહ્નો છે આપણે સૌ જાણીએ છીએ કે આપણે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર ચાર આપણા સાંસ્કૃતિક આદર્શો છે આપણે આજે જે કંઈ પણ કામ કરીએ છીએ એ કામ આ ચાર રીતે અને આ ચાર લક્ષ્યાંકો સુધી પહોંચવા માટે આપણે કરતા હોઈએ છીએ અને એ વાત દર્શક વારંવાર અલગ અલગ પાત્રોના મુખે મૂકે છે જેમ કે એલ ઋષિ જે છે એ તક્ષશિલામાં બેઠા છે અને આનંદ ત્યાં જાય છે ત્યાં આનંદ અભિભૂત થઈ જાય છે કે આ તક્ષશિલા શું છે અને ત્યાં ત્યાંના રત્ન ભંડારો કેવા છે ત્યારે જે ઋષિ એલના મુખે દર્શક બોલાવે છે એ શું કહે છે હું નથી આર્ય કે નથી યવન હું માત્ર સારસ્વત છું ટાગોરો જે સમજાવ્યું કે ગ્રીક સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનો તફાવત એ છે કે એમણે ઈટ અને ચૂનાની વચ્ચે પોતાની આખી સંસ્કૃતિને ઉછેરી છે જ્યારે આપણે સરસ્વતીની ઉપાસના દ્વારા અહીંયા માત્ર ને માત્ર વિદ્યા ઉપાસકો જ કેન્દ્રમાં હોઈ શકે એ વાત દર્શકે આપણને સમજાવી છે વળી આગળ જ્યારે આનંદ બધા એના રત્ના રત્નોથી ખુશ થઈ જાય છે ત્યારે વળી પાછા એને ટકોર કરતા અને ટકોર આપણને પણ કરે જાણે દર્શક કરતા હોય એમ લાગે છે કે આ તમે જે ભૌતિક વિકાસની બધી વાતો કરો છો પણ સૂક્ષ્મ રીતે તમારા આત્માને જે તૃપ્ત કરે છે ને એ વિદ્યાનો આનંદ છે અને એટલા માટે એને કહે છે કે વિદ્યાલય હું મારી ઉપર ઊભું કરવા માગું છું ધન પર નહીં વિદ્યાલયો આપણી યુનિવર્સિટીઝ આપણી વિદ્યાપીઠો આપણી શાળાઓના કેન્દ્રમાં શું છે કેન્દ્રમાં પરિસર છે કે કેન્દ્રમાં વિદ્યા નામનું અમૃત છે આ વાત આપને દીપ નિર્વાણ સમજાવે છે હું તો ત્યાં સુધી કહું કે દીપનિર્વાણ જેવી કૃતિ જે છે એ આપણા બી એડ એમએડ પીટીસીએ ડીલ એડ નામના અભ્યાસક્રમોમાં હોવી જ જોઈએ કારણ કે શિક્ષકત્વની આપણે વાતો કરતા હોઈએ પણ જ્યાં સુધી આખી પ્રક્રિયામાંથી એલ જેવા મહાકાશ્યપ જેવા શિક્ષકોની પાસે બેસીને આપણે આ વાતને સમજીએ નહીં ને ત્યાં સુધી એ માત્ર એક સિદ્ધાંત બને છે બીજું દર્શક એક એક ઇતિહાસકારની દ્રષ્ટિએ તમારે ભારતીય સંસ્કૃતિને જોવી સમજવી હોય ને તો પણ તમને આ દીપ નિર્માણ આંગળી પકડીને એક એક બાબતો તમને એવી પચાસ બાબતો બતાવશે કે શા માટે તમે આ સંસ્કૃતિના વારસદાર તરીકે ગૌરવ અનુભવી શકો જેમ કે આ શકો જે આવ્યા છે જે તક્ષશિલામાં વિદ્યાભ્યાસ કરી રહ્યા છે એ પૂછે છે ઋષિ એલને કે સોક્રેટિસ વિશેના એમના વિચારો કેવા છે ગ્રીક ફિલોસોફર્સ વિશેના વિચારો કેવા છે અને જે ઋષિ એલ જવાબ આપે છે એ તમારી સામે મારે વાંચી સંભળાવવો છે ઋષિ એલ જવાબ આપે છે જ્યારે પૂછાય છે કે પાશ્ચાત્ય ચિંતકો ગ્રીક ચિંતકો વિશે તમારું શું કહેવું છે અને જબરજસ્ત જવાબ આપે છે એ કહે છે તમારા બધા જ વિચારકો તંત્રમાં વધારે પડતી શ્રદ્ધા રાખવાવાળા દેખાય છે જે અનંત મંગલ પડ્યું છે તેમાંથી ઉઠતી શ્રદ્ધાનો અવાજ અહીં જેવો નિર્ભય રીતે સંભળાય છે તેવો તેમાં નથી સંભળાતો જો જનચિત્તમાં પડેલું મંગલ દર્શકની નવે નવ આ પુસ્તકો નવે નવ કૃતિઓમાંથી તમે પસાર થશો તો એક જે વિચાર તમને કેન્દ્ર પરથી પકડાય છે એ છે કે દર્શકનો જે જીવ છે ને એ જનચિત્તમાં સામાન્ય માણસમાં રહેલું જે વિઝડમ છે કોઠા શું છે એને દર્શક આપણી સામે મેગ્નિફાઈંગ ગ્લાસ દ્વારા બિલોરી કાચ દ્વારા કાચ દ્વારા મૂકે છે આગળ કે છે કે અમારા ઋષિઓ તો તંત્ર રચતા નથી એ તો માનવ ચિત્તને મઠારે છે જાગ્રત કરે છે જાળા કાઢી નાખે છે પછી તંત્ર રચવાનું એને જ સોંપે છે અમે કોઈ તંત્રના આશ્રિત થતા નથી આવી સંસ્કૃતિમાં ગણરાજ્યો રચાય છે આવી સંસ્કૃતિમાં તક્ષશિલા નાલંદા કે વલભી જેવી વિદ્યાપીઠો હોય છે આવી સંસ્કૃતિમાં દર્શક જેવા વિદ્યા ઉપાસકો હોય છે જે ભલે માત્ર નવ ધોરણ ભણેલા હોય પણ એટલું સરસ વિશ્વકક્ષાનું સાહિત્ય રચી શકતા હોય છે અને આવી સંસ્કૃતિમાં આપણને દીપ નિર્વાણ જેવી નવલકથાઓ મળતી હોય છે જે આપણને એની ઉત્તમ ભાષા પાત્ર નિરૂપણ અને ભારતીય સંસ્કૃતિની જે વિશેષતાઓ છે જે આપણને કદાચ ઇતિહાસના પુસ્તકોમાં આટલી રસ રસપ્રદ રીતે ન મળી શકે એવી આપણને મળે છે તો મને એમ લાગે છે કે આટલી થોડી વાતો કરીને મેં કેટલાક ઇંગીતો કેટલાક દિશાનિર્દેશો કર્યા છે કે શા માટે દીપ નિર્વાણ આપણા ઘરમાં હોય અને આપણે વારંવાર એ વાંચતા હોઈએ તો એક પારિવારિક મૂલ્ય પણ આમાંથી ઘડાઈ શકે અને આ અર્થમાં મને એમ લાગે છે કે નવજીવને સમાજ માટે એક બહુ મોટું સેવા કાર્ય કર્યું છે કારણ કે નવી પેઢીએ દર્શક વાંચવું અત્યારે જરૂરી નહીં પણ અનિવાર્ય છે આપ સૌનો આભાર થેન્ક યુ સો મચ